વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર 9 જે છે કે પુત્રવધૂનું સ્વાગત, એ મિત્રો એક કાવ્ય છે, એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન સ્વાધ્યાયનું આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે. અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ 9ને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે, જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે. માટે કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો, તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે. તો હવે મિત્રો, આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું. તો પહેલો છે, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલો છે, પુત્રવધૂના આગમન આવવાથી જાણે, તો આવશે ઓપ્શન ડી, આપેલ તમામ એટલે કે લક્ષ્મી આંગણામાં આવ્યા, 100 કલમની સુગંધ આવી અને આંગણે આજે ઉત્સવ થયો. નેક્સ્ટ બીજો છે કે પુત્રવધૂના વેણ કેવા લાગે છે, તો આવશે ઓપ્શન બી, વહાલ નીતરતા લાગે છે. નેક્સ્ટ ત્રીજો છે કે ઘરનું છત્તર બનેલું એટલે, તો આવશે ઓપ્શન બી, ઘરના બધા સભ્યોને સાચવવા. નેક્સ્ટ આગળ વધીશું. ચોથો છે કે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ વાક્યનો અર્થ, તો આવશે ઓપ્શન ડી, સન્માન સ્વતંત્રતા અને સ્વીકાર. અને મિત્રો, આ સિવાય બીજા વિષયના પણ ધોરણ 9ના બીજા વિષયના સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે, જે તમામ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો. અને ધોરણ 9ના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં, જે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. તે વોટ્સઅપ ગ્રુપમાં તમને આઈએમપી પ્રશ્નો, આઈએમપી પેપર બધું જ જોવા મળી જશે. તો અચૂકથી જોડાવાનું ભૂલતા નહીં, જેની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જોઈએ બીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો, ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? તો ઘરની ભીતોને પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી સૂની હતી, પરંતુ હવે પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીતોએ જાણે સૌંદર્યનો શણગાર સજ્યો હોય એમ શોભી ઉઠી. પુત્રવધૂના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા, ઘરનું વાતાવરણ જીવંત બની ગયું. નેક્સ્ટ આગળ વધીશું. ત્રીજો છે કે 7-8 લીટીમાં જવાબ આપવાનો છે. એમાં પહેલો, કે પુત્રવધૂના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ આપણા શબ્દોમાં આપણે લખવાની છે. તો આપણે કાવ્યમાં જે કંઈ સમજાવો એ આ પ્રશ્નની અંદર લખવાનું છે. તો જોઈએ જવાબ. તો પુત્રવધૂના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે. પુત્રવધૂ તો ઘરની લક્ષ્મી છે. તેના આવવાથી 100 કમળનો સુગંધ ફેલાઈ ગઈ છે. આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે, જે આજ સુધી ઘરની ભીતો સૂની હતી, પરંતુ પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીતોએ શણગાર સજ્યો છે. એણે સૌના દિલ જીતી લીધા છે. પુત્રવધૂ તો ઘરનું છત્તર, છાયડી અને અગાસીનું ખુલ્લું આકાશ છે, એટલે કે સાસરીના આબરૂનું ઢાંકણ છે. એની શીતળ સાયામાં સૌ નિશ્ચિત છે. ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે. નેક્સ્ટ બીજો પ્રશ્ન, કે પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું એમ કવિ શા માટે કહે છે? તો પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે, કારણ કે પુત્રવધૂનું આવવું એટલે લક્ષ્મીનું આવવું. તે આવતા જ મીઠી સુગંધ ફેલાવી દીધી છે. તેની આંગળીઓના સ્પર્શથી સૂની ભીતોને શણગાર સજા હોય એમ શોભી ઉઠી છે. એના શબ્દોમાં વહાલ વરસતું હતું. એણે વહાલથી સૌને હૃદય જીતી લીધા. એ ઘરનું છત્ર અને શીતળ છાયડી સમી છે. અગાસીના ખુલ્લા આકાશની જેમ ખુલ્લા દિલ થી સ્વીકારી લીધા. પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી આ પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું. નેક્સ્ટ મિત્રો છે, કાવ્ય પંક્તિ સમજાવવાની છે. એણે બબ્બે તે કુળને ઉજાડ્યા. તો એની સમજૂતી છે કે કવિ પુત્રવધૂને બે કુળને ઉજાડનારી કહે છે, કારણ કે પુત્રવધૂ સાસરીએ ને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂનું ઢાંકણ બનીને રહે છે. એ બધા માટે શીતળ છાયડી જેવી હોય છે. પુત્રવધૂ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે. એ સૌને હુંફ આપે છે અને જીવતરમાં નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ પુત્રવધૂને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી કહી છે.
વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9નું વિષય ગુજરાતી. વિષયની અંદર કાવ્ય નંબર 9 જે છે, પુત્રવધુનું સ્વાગત, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જોજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જોજો. નેક્સ્ટ તમારે ધોરણ 9નો કયો વિડીયો જોવે છે એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવીને જોજો, જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ. તો મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.